અમૃતાની વાર્તા એ આપણે આજે જોવાના છીએ. બરોબર, તમને આના આગળ પાઠ 3 સુધી કરાવી દીધું છે. બરોબર ને, પહેલો પાઠ હતો આપણો રોજ નિશાળે જઈએ, બીજો હતો કાનથી કાન, ત્રીજો હતો નંદુ સાથે એક દિવસ. બરોબર, એટલે આપણે 3 પાઠ જે છે એ પાઠ સમજાવીને મેં તમને લખાવી દીધા છે. બરોબર, નોટમાં જે લખવાનું હતું એ પણ મેં તમને લખાવી દીધું છે. મુદ્દાસર પ્રશ્નો હતા, વિકલ્પો હતા, ખાલી ગયા, ખરા ખોટા, આ ત્રણેય 3 પાઠનું હું લખાવી દીધું છે. અહીંયા જે પણ લખાવવામાં આવે છે એ તમારે પણ ઘરે લખવાનું રહેશે. બરોબર, નોટ બનાવી દેવાની, બધા વિષયની અલગ અલગ નોટો ના બનાવો તો કાંઈ નહીં. બરોબર, પણ અહીંયા જે પણ લખવામાં આવે છે એ લખવાનું તો રહેશે. હવે ગમે ત્યારે વર્કશીટો આપ તમને આપ જ્યારે તમારા વાલી વર્કશીટ લેવા આવે ત્યારે અમે ગમે ત્યારે નોટો મંગાવીશું. બરોબર, એવું નથી કે કોઈ બી એકની નોટો મંગાવીએ, ગમે ત્યારે ગમે તે કોઈ બીની નોટો અલગ અલગ દિવસે મંગાવતા રહેશે. એટલે ખ્યાલ આવે કે કેટલા લોકો વિડીયો જોઈને લખે છે. બરોબર ને, એટલે જે પણ અહીંયા લખાવવામાં આવે છે એ તમારે ઘરે લખવાનું છે. સુંદર અક્ષરે લખજો. બરોબર, જ્યાં તમે ઉતારવાની નથી, જે પણ લખાવવામાં આવે છે એ સારા અક્ષરે લખવાનું રહેશે, ઉપરની લીટીને અડાડી. તો આજે આપણે પાઠ જોઈશું, પાઠ 4, અમૃતાની વાર્તા. હવે અમૃતાની વાર્તા જે છે એમાં ઘણા બધા વર્ષો પહેલાની અહીંયા વાત કરવામાં આવી છે કે રાજસ્થાનમાં એ જોધપુર, રાજસ્થાન જે છે એ રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. બરોબર, જે રાજસ્થાન છે એ રાજસ્થાનની અંદર જોધપુર શહેર આવેલું છે અને એની નજીક એક ખેજડી નામનું ગામ છે. ગામનું નામ શું છે? ખેજડી. બરોબર, એ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં જોધપુરમાં આવેલું છે. બરોબર, એની નજીક એક ખેજડી જે છે એ ખેજડી નામનું ગામ છે. હવે ખેજડી ગામનું નામ કેવી રીતે પડ્યું? તો કે છે કે ગામમાં ખેજડીના વૃક્ષ ઘણા બધા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડ્યું. બરોબર, ગામમાં ઘણા બધા ખેજડીના વૃક્ષો ઉગતા હતા એટલા માટે ગામનું નામ એ ખેજડી પાડવામાં આવ્યું. ગામના લોકોએ ઝાડવા અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેઓ કહેતા કે વૃક્ષો છે તો આપણે છીએ. બરોબર ને, વૃક્ષો છે તો આપણે છીએ ને, એટલે કે છે ગામના લોકો હતા એ લોકો, બધા જ લોકો, આખા ગામના લોકો હતા એ બધા વૃક્ષોને અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલે બધા કહેતા હતા કે વૃક્ષો છે એટલા માટે જ આપણે છીએ, જો વૃક્ષો ના હોય તો. બરોબર, વૃક્ષો જાય કલ્પના કરો. બરાબર, આપણે પછી જોઈએ છીએ આગળ. હવે આગળ જોઈએ અમૃતાના મિત્રો. તો કે છે અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે, રોજ નવા નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. જે અમૃતા હતી એ અમૃતા રોજે રોજ આ વૃક્ષો પાસે આવતી હતી અને એની સાથે વાતો કરતી હતી અને એના જે થળ હોય એ થળને ભેટી પડતી હતી અને કહેતી હતી કે રોજે રોજ અલગ અલગ વૃક્ષ પાસે જાય અને એને બહાર કરે અને પછી કહે છે કે તું પણ ખૂબ જ મજબૂત છે અને મને પણ તારા જેવા મજબૂત બનાવે છે. અમૃતાની જેમ બીજા બાળકો જે હતા એ પણ તે
પુરુષને મળવા ગઈ. જેમ જેમ સમય પસાર થાય છે એમ આપણે વધીએ છીએ ને, નાનામાંથી મોટા થઈએ છીએ ને. તમે ત્રીજામાં અત્યાર સુધી, હવે ચોથામાં આવી ગયા. એવી જ રીતે આ અમૃતા હતી, એ જેમ જેમ સમય પસાર થાય છે એમ નાનામાંથી એ મોટી થાય છે. એક દિવસ તે વળી પછી પુરુષને મળવા જાય છે, ત્યાં થોડા અજાણ્યા માણસો આવે છે. એકવાર રોજે રોજે એ વૃક્ષને મળવા જતી હતી, એમાં એક દિવસ જ્યારે વૃક્ષને મળવા જતી હોય છે ત્યારે એને કેટલાક અજાણ્યા માણસો ત્યાં આવતા દેખાય છે. તેમની પાસે કુવાડીઓ હતી. જે અજાણ્યા માણસો આવ્યા હતા બહારથી, એ ગામના નહોતા, એ બહારથી આવ્યા હતા, તો એમની પાસે કુવાડીઓ હતી. તેઓએ કહ્યું કે રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા માટે મોકલ્યા છે. જે માણસો આવ્યા હતા એ માણસોએ શું કહ્યું કે અમને અમારા રાજાએ કે લાકડા કાપવા માટે મોકલ્યા છે, બરાબર, લાકડા લેવાના છે એટલા માટે આ વૃક્ષો કાપવા માટે અમને કહ્યું છે. રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું. રાજાએ શાના માટે મોકલ્યા હતા? એને પોતાનો મહેલ બનાવવો હતો એટલા માટે એને લાકડું જોઈતું હતું. એટલા માટે પોતાના માણસોને એ વૃક્ષો કાપવા માટે એમને મોકલ્યા હતા. અમૃતા તો આપાતમાં હતી, એટલે અમૃતાને આમ સાંભળ્યું એટલે એને આઘાત લાગી ગયો. પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો, તે વૃક્ષ પાસે ગઈ. એટલે અમૃતા તો ખૂબ જ વાર કરતી હતી વૃક્ષને, એ તો રોજે રોજ વૃક્ષ સાથે વાતો કરતી હતી, એને ભેટતી હતી, એને વાર કરતી હતી. તો આ અમૃતા જે હતી એ અમૃતાને ખૂબ જ આઘાત લાગે છે. પેલો માણસ જ્યાં વૃક્ષ કાપવાનો હતો એ તે વૃક્ષ પાસે જાય છે. તેણે વૃક્ષના થડની આજુબાજુમાં હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લઈ લીધું અને માણસે તેને ડરાવવા ગુમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી હતી નહીં. એણે શું કર્યું, જ્યાં માણસો વૃક્ષને કાપવા માટે આવ્યા હતા એ માણસો વૃક્ષ આગળ એ જાય છે અને એ વૃક્ષને ભેટી પડે છે. આખું વૃક્ષના જે આખા થડ હોય છે એ થડને બાથમાં લઈ લે છે અને એ માણસો જે આવ્યા હોય છે માણસો એને ગુમ પાડીને ડરાવવા માંગે છે, પરંતુ અમૃતા એ વૃક્ષને છોડતી હોતી નથી. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે. હવે રાજાએ કહ્યું હતું એટલે એના બધા માણસો જે હતા એ બધા તો એમનો હુકમ માનવો જ પડે. તેઓએ વૃક્ષોને કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના સૌ જેટલા ઘરડા યુવાન માણસો હતા એ બધા વૃક્ષોનું રક્ષણ કરી બાદ ફરી ઉભા રહી ગયા. એટલે પછી જ્યારે આ બધા ગામના બીજા બધાને ખબર પડી ગઈ, આ જે રમતા હતા બધા બાળકો, એ બધા બાળકો, ગામના યુવાનો, ઘરડાઓ, આ બધાને ખબર પડી ગઈ કે વૃક્ષો કાપવા માટે આવ્યા છે અને આખું ગામ, અમૃતા તો વૃક્ષોને વાર પાડતી હતી પરંતુ આખું ગામ પણ વૃક્ષોને વાર પાડતું હતું. એટલા માટે એને ખબર પડી ગઈ, બધા આખા ગામના ખબર પડી કે બધા માણસો આવ્યા છે અને હવે ત્યાં વૃક્ષો કાપવા લાગ્યા છે, તો બધા જ લોકો એ વૃક્ષોને બાદ ભરી ભરીને ઊભા રહી જાય છે. અમૃતા અને તેમની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા બધા લોકો મરી પણ ગયા. આમાં બધા લોકો, બધા વૃક્ષો, અલગ અલગ વૃક્ષોને બધા બાદ ભરીને ઊભા રહી જાય છે, પરંતુ અલગ જે રાજાના માણસો હતા એ માણસો તો પણ વૃક્ષો તો કાપી જ જાય છે, તો ઘણા બધા માણસો મરી પણ ગયા એમાં. જ્યારે રાજાએ આ સાંભળી પછી રાજાને આપણી વાતની ખબર પડે છે, તો તેને વિશ્વાસ નતો થતો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ કે પરવા ના કરી ગઈ છે. વૃક્ષોને બચાવવા માટે તેને એ લોકોએ જીવની પણ પરવા ના કરી અને માણસો પોતે મરી પણ ગયા. તેણે પછી ગામની મુલાકાત લીધી. રાજા પોતે ગામની મુલાકાત લે છે. ત્યાં તેણે ગામના લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. એટલે પછી રાજા પોતે આવે છે અને જોવે છે તો બધા માણસો હોય છે એ બધા માણસો પ્રત્યે, આ બધા જે માણસો હતા એ બધા માણસોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ખૂબ જ લાગણી હતી એ એમને જોવા મળ્યું. ગામના લોકોની વૃક્ષો પરની લાગણીથી રાજા પીગળાયો. તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં આવશે ન.
છે, બરોબર? પછી ત્યારથી રાજાએ આ પછી વિસ્તારના લોકોનો જોયું અને જાણ્યું ગામના લોકોની બધી પરિસ્થિતિ, ત્યારથી પછી રાજાએ પણ હુકમ કરી દીધો કે હવે પછીથી ક્યારે વૃક્ષોને કાપવામાં આવશે નહીં અને પ્રાણીઓને પણ મારવામાં નહીં આવે. આ ઘટનાને લગભગ કેટલા વર્ષ થઈ ગયા, એટલે જ્યારે આ બનાવ બન્યો તો એ વાતને 300 વર્ષ થઈ ગયા. અને આ ગામના વિસ્તારના લોકો જે હતા એ લોકોને બિસ્નોઈ કહે છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર એ રણની વચ્ચે હોવા છતાં પણ લીલોછમ છે. અહીંના પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરતા હોય છે. અને બધા વૃક્ષોને બાદ પીડી પીડીને ઊભા રહી જાય છે, પરંતુ વૃક્ષો
બીજું છે અમૃતાના ગામના
હતી તો કે છે વૃક્ષોની।